હમણાં હમણાં એક ભાઈ મને કે એમ આયા ભાઈ કાશ્મીર નું શું થાય, કાશ્મીર નું કઈ ન થાય, કાશ્મીર નું શું થાય. મેં કીધું પાડોશી દેશ ને ખબર નથી આ હેઠા હાટુ હગા ભાઈ પાળિયા થઈ જાય એની ફરજા કાશ્મીર દઈ દે. અરે છોડો, આપણી માવું કીર્તન ગાતી હોય, કારણ કે આપણે તો ભારત માતાના સંતાન છે ને, આર્યનારીના સંતાન. આપણી માતા હોય જો ગરબો ગાતી હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ છી, મહાકાળી માં મને દર્શન દો, નહીતર મારી પાવલી પાછી દો. હવે મહાકાળી માં દર્શન ન દે તો એની પહેલી પાવલી પાછી લઈ લે, એની પ્રજા કાશ્મીર દઈ દે. મુદ્દો જ ન કરાય, અહીંયા હેઠે બેઠા બેઠા કોઈ દી કાશ્મીરની ચિંતા ન કરાય. બહુ ચિંતા થાય, છોકરાને ભરતી કરી ગયો. હવે તો સરકારે કાયદો કાઢ્યો આ સરપંચો મને એમાં, કે તેણી છોકરા હોય એને ફોર્મ એ ન ભરાય. ચૂંટણી આવી તા, એક જણો મને કે ભાઈ ત્રણ છોકરા છે એને ફોર્મ ભરવું છે, શું કરવું? મેં કીધું એકને ભરતી કરી દે. અહીંયા ધારાસભ્યો બેઠા છે એટલે આપણે બહુ કહેવાય નહીં, પણ છે ધારાસભ્ય, પણ હારા સભ્ય છે. હારા સભ્ય ધારાસભ્ય થાય સારું, નકર આમ જો ધારાસભ્ય તો મતથી થઈ શકાય, હારો સભ્ય થવું ને એ તો કોઠાનું જ્ઞાન હોવું જોઈએ. હા, નગર અમારે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ને, ન્યાજીને કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે, તાકે સારું હોય તો દેશ ઈ ફાવે. ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજ્યા, બોલો. સારા સભ્યો છે એને તાળીઓથી બધાઓ, સારા માણા છે. હા, આપણે હવા રુધી રહેવું, ખોટું આ કહેતા આવું. એક કહું આપણો, હવે પાટિયા સળ્યું રો. એક ભાઈના સસરાનો ફોન આવ્યો, સસરાનો શહેરમાં કુમાર, કે કુમાર બોલે ને કુમાર. આમ તો દાદા કુમાર અવસ્થા બાળપણ ને યુવાનીની વચ્ચેની જે અવસ્થા છે ને કુમાર કહેવાય. પીણ્યા પછી બિચારો નો જવાન થઈ શકે, નો બાળક થઈ શકે, કુમાર ને કુમાર રહી ટેટું. અમારે કુમાર આવ્યા, કુ એટલે ખોટો માર, ખોટો માર સહન કરવા વાળો. એટલે એને સસરા એ ને જમાઈને ફોન કર્યો કે કુમાર, હા પપ્પા. ઘણા તો એને સસરા નહીં પપ્પા કહ્યો. હા, બાપ જેટલું સન્માન આપો પણ પપ્પા ન કહેવાય, ડો પપ્પા કહેવા દે છે. અને પપ્પા કહ્યો તો ઘીરાવી બેન ન થાય. ઓ પપ્પુ પપ્પુ, ઘણા સમયને તો, ઘણા સમયને તો હાર અને અણહારું મળી આવો. પપ્પા તમે શું કરો છો અહીંયા? પપ્પુ પીડ્યું એની હમું જો ને ભાઈ. વચ્ચે બીજું કહો, દાતસ ગઢવાન ભાઈ. હા, ગણ્યાન ના હવાદણા થતા જ નહીં, હું આવું ત્યાં લહેર કરો યાર. આ 3 કલાક પૂરી થઈ મારે તમને મોજ કરાવવા હતું. હા, ઉલ્લી ને આવ્યો. ત્યાં પછી સરફરાજ ને જોયું તો મને એમ છે હું હજી ન્યા શું છે. ના, હું કાલે જાહેરમાં બોલ્યો ને, 1 તારીખ નૈરોબી બોલ્યો હું. એના જે 2-5 જણા ન્યાય હોય ને, કાંઈ ન હોય એમ હોય. હા, એને મેં કીધું હું કે તમે તારે આવીશો, આપણે ગમે ત્યારે કાંઈક કાળ સંજોગ કાંઈ બાપુ કાંઈ એવો ધરતીકપ છો એક રામ જાણે, પણ એ આપણે આ દ્વારકાથી ને ગીરથી આમ વચ્ચે આમ એ ડગલું જ પડી ગયેલું છે. આપણી જેવી જ જમીન, આપણી જેવા સિંહ, 2 જગ્યાએ સિંહ થાય. એક જ્ઞાન એક અહીંયા, અહીંયા થોડાક ગામ હજી રહી ગયા આ ભાગલો પીડ્યો ત્યારે. એની જમીન એવી લાલ સોળ, આપણી ગાંડી ગીરની જમીન હોય એવી, માણા એવા વળકળમાં સમજે જ નહીં. એ તો આપણો વ્યાયામ છે કે આપણે સુધર્યા, રામ રામ કરો. વિકાસ થયો જાંબો જાંબો. એ વચ્ચે શું કહું, એક ભાઈ ઓફિસે લી એને ઘરવાળીને ફોન કર્યો, ચલા આમ ઓલી બાજુ આમ તમે અમદાવાદ વટી જાઓ ને તેને ઘરવાળીને બકા કે. હા બકા લે,
એને ખબર જ નથી બકા કોને કહેવાય. ભાગવતના બે પાત્રો છે, બકો અને બકી. એક બકાસુર ને એની બેન હગી, એની બેન એનું નામ બકી, એટલે પૂતના એનું નામ બકી છે. હાથ બકાસુર થતા હોય બકી કે હા બકા. એ ફોન કર્યો એની પત્નીને, સાંભળો છો કે હા, 2 વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી ઉતરે છે તો એરપોર્ટથી મમ્મીને લઈ આવજો. વેકેશન છે એટલે 15 દિવસ રોકાવા આવે છે. 15 દિવસ રોકાવા આવે છે ને વેકેશન છે ને મમ્મીને લઈ આવજો. ને એની પત્નીએ જે હામે ઉપાડું કર્યું, મમ્મી ફ્લાઇટમાં ન બેસે જ કહો, એને ઘરે રહી, મહેરબાની કરીને લેવા જવાનું નથી. મમ્મીને એટલી ભાન ન હોય, વેકેશનમાં છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પીંજણમાં પડવાનું હોય, મમ્મીને ના પાડજો ના. પણ સાંભળવું નથી, મહેરબાની કરીને કહી ગયો, મમ્મી ન બેસે પણ સાંભળતો ખરી તારા મમ્મી. ઓ મોમ આવે છે લે, મોમ તો કેટલા સરળ, છોકરા વારે સેટ થઈ જાય એટલે તારા આવે મોમ ને અમારા આવે બોમ. રાખ તો હરખે રાખ ને ભાઈ. જમાઈને ફોન કર્યો, કુમાર હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે. શું કામ? એક વાર તો આવ્યો, હમણાં ભૂરો મારી પાસે રોવા મળ્યો. મને કે માયાભાઈ થયું શું છે ને? મને કે મારા સસરા નહોતા કહેતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. તેથી તું એમ સમજતો કે એની દીકરીનું ધ્યાન રાખવાનું. કે 1 મહિના પછી ખબર પડે કે એ મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, તો આજે વાવાઝોડું આવે અમારું. અરે એક જણો ગામડાનો માણસ શહેરમાં પડ્યો, જો હાવ નવો બ્રાન્ડ તમને આપું, જો શહેરમાં પડ્યો ને તો એ દીકરી આવીને પરણી, 15 દિવસ પછી એની એને એને એટલી મારી ઓલાય, દેખારો ગામ ભેગું થઈ ગયું. પછી તો નોખા પડ્યા, હું કામ મારે છે એ કે મારી ઘરવાળી છે ને એ તાંત્રિક છે, એ કે મને ચાની અંદર છે ને તાવીત બોળી બોળીને મને પાય છે, એટલે એ કાંઈક મને વંશ કરી લેવા માગે. પછી એ બોલા ગામના કીધું, બેન આવું ન કરાય. તા એ કાંઈ નહોતું, એને ખબર નથી હું તો ઓલી ટી બેગ બોળી બોળીને દેતી હતી. એક બેન ના બધા શહેરમાં લગ્ન ચા તે જમવા ગયા ને, હાર્યા હતા બધા 2-3 જણા. તે જમવા ગયા તને હોટલમાં કીધું, એ કે ઓલા રોટલામાંથી શાક સોપડેલો આપો ને, વેઇટર ગોથું ખાઈ જો ખા હું માગે. ત્યારે એના ધણીએ કીધું પીઝા માગે તારી માં, પણ અભણ છે ડોહિયા, હું રોટલામાંથી શાક છું. કુમાર કે હા પપ્પા, કાલે તમારે મારા ઘરે આવવાનું છે. કેમ? કાલે એક દી રોકાવ અને પ્રમ દિવસે મારો દીકરો ને તમારો સાળો એના માટે કન્યા જોવા જવાનું છે, એટલે તમારે સાથે આવવાનું છે. ત્યારે બોલે ધીમેક દિન કીધું, પપ્પા મારા હાઠુભાઈને બોલાવી લો. તાકે કેમ? તાકે હું જોવામાં ફેલ ગયેલો છું. તમે જે ભટકાવી દીધું હું જોવા આવ્યો છું, પણ તમે જે તે વાટા પ્લાસ્ટર કરીને મૂકી દીધું હતું, હા